શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. એચકેજીની અંદર આજે ભાષા લેખનમાં આપણે પેજ નંબર 60 ઉપર શીખીશું. તો એની અંદર શું છે, તો આગળ આપણે કુવાળો બધા જ કકા શીખી ગયા. રસવાળું કુવાળો અને દીર્ઘાવાળું કુવાળો કકો આપણે બે શીખી ગયા, બોલતા પણ શીખી ગયા અને એમાંથી બનતા શબ્દના નામ પણ શીખ્યા. તો હવે આપણે આ પેજ નંબર 60ની ઉપર શું છે, તો શબ્દ વાંચો અને લખો. એ શબ્દ તમારે વાંચવાના અને લખવાના છે. હવે હું તમને ભણાવવાનું ચાલુ કરું તે પહેલાં થોડી હું વાત કહેવા માગું છું. જો તમે આપણે આ ક્લાસમાં આવતા હતા ત્યારે આપણે દરરોજ જુદું જુદું કંઈ ને કંઈ પણ શીખતા હતા. તો તમને યાદ કરાવું આજે કે આપણે દરરોજ આપણે એક શ્લોક બોલતા હતા, યાદ છે તમને? છે ને યાદ? હા, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કરદર્શનમ. તો દરરોજ એ શ્લોક તમારે હજી પણ બોલવાનો છે, સવારમાં ઉઠીને બોલવાનો, અને મમ્મી પપ્પાને પણ પગે લાગવાનું છે, એ ભૂલવાનું નથી. અને દરરોજ જે મમ્મી મેં તમને અગાઉ પણ કીધેલું છે કે દરરોજ જો તમારે ક્યારે બીમાર ન પડવું હોય તો દરરોજે દરરોજ જે જમવાનું મમ્મી બનાવે એ બધું જ તમારે જમી લેવાનું છે, અને સારી રીતે તમારે હાથ સાફ રાખવાના છે જેથી કરીને આપણે બીમાર પડીએ નહીં અને આપણી સ્કૂલ ખુલે ત્યારે આપણે સ્કૂલે આવી શકીએ. એટલા માટે મારું કીધેલું બધું જ તમારે માનવાનું, અને મમ્મી પપ્પા જે ઘરે કહે એ પણ તમારે માનવાનું છે. માનશો ને બધા? સારું, ત્યારે ચાલો આપણે આ શબ્દો વાંચી અને લખી. ચાલો પહેલાં હું વાંચું છું. ફૂલ, ધૂળ, કૂદ, મૂળ, સૂળ, સૂપ, જૂન, ખૂબ, પૂજન, સૂચન, પૂરણ, નૂતન, સૂતર, મૂરખ, ઝૂલણ, પૂનમ. જો આપણે કુવાળા સાદા રસવાળું કુવાળા શબ્દ વાંચતા હતા ત્યારે આપણે શું વાંચીએ, કૂપણ, કૂપ, કૂડ, ફટાફટ વચાઈ જાય. અને દીર્ઘાવાળું હોય, જ્યારે આવું દીર્ઘાવાળું આવે ત્યારે થોડુંક શબ્દ લંબાય છે એટલે આપણે ખબર પડી જાય કે હા આમાં દીર્ઘાવાળું આવશે. ફૂલ, એવી રીતે જો આપણે કેવું જોરથી બોલીએ છીએ, ફૂલ, ધૂળ, કૂદ, મૂળ, સૂળ, સૂપ, જૂન, ખૂબ, પૂજન, સૂચન, પૂરણ, નૂતન, સૂતર, મૂરખ, ઝૂલણ, પૂનમ. ચાલો જોયું તમે, તો સારા અક્ષરે તમારે બધાને લખવાના છે આ બધા શબ્દ. હવે આ શબ્દ અમે તમને લખી બતાવ્યા, એ શબ્દ તમારે એવી જ રીતે જોઈને બંને લાઈનો લખવાની છે અને વાંચવાનું પણ છે. હવે આ બે લાઈનો રહી એ પણ તમારે જ્યારે લેસન આપો ત્યારે તમારે એ પણ લખવાની છે, અને સારા અક્ષરે લખવું, લીટીની બહાર અક્ષર કાઢવો નહીં, તો તમારું લખાણ ખૂબ સરસ લાગે. સારું સારું લખવાનું એટલે સારું સારું લાગે. ચાલો હવે પેજ નંબર 61. તો પેજ નંબર 61ની અંદર શું છે, વાક્ય વાંચો અને લખો. તો જે આપણે આવા કક્કા બે શીખ્યા એ કક્કાના જ શબ્દ તમારે અહીંયા આપણે જોયા સામે, અને હવે એના જ આપણે આ વાક્ય જોશું. તો એ વાક્ય કઈ રીતે બને, જો 1 2 3 4 એ શબ્દ હોય, શબ્દની લાઈન એને એનાથી બને વાક્ય. તો ચાલો આ વાક્ય હું વાંચું છું. પૂજા દૂધની ખીર બનાવ,
पूजा दूधनी खीर बनाव। पीयूष दूरबीन आप, पीयूष दूरबीन आप। भूषण खजूर खा, भूषण खजूर खा। मयूरी सूरजमुखी उतार, मयूरी सूरजमुखी उतार। जो मैं तमने आ बधा त्यारे मैं तमने एक वक्त समझावेलू छे के आ टपका छे एने शू कहेवाय, पूर्ण विराम कहेवाय। आ वाक्य पूरू थाय एटले आपणे अहींया टपकू करवानुं, पूर्ण विराम करवानुं, त्यारे ज आपणने खबर पड़े कि आ वाक्य पूरू थई गयुं छे। चलो तो हूँ तमने लखीने बताऊँ छू। चलो, पूजा दूधनी खीर बनाव, पूजा दूधनी खीर बना। हवे छे पीयूष दूरबीन आप, पीयूष दूरबीन आ। पछी भूषण खजूर खा, भूषण खजूर खा। पछी मयूरी सूरजमुखी उतार, मयूरी सूरजमुखी उतार। हवे एवी ज रीते आ छे घरकामना वाक्य, એ પણ હું તમને વાંચીને બતાવું છું। સુહાની ઝૂલા ઉપર ઝૂલ, સુપડી ભરી મકાઈ લાવ, મીના ફૂલવડી બનાવ, માળી જમરૂખ બતાવ, માળી જમરૂખ બતાવ। એવી રીતે તમારે વાંચવાના છે, બધા વાંચો ને, સારું વાંચજો બધા।